રિઝર્વ બેન્કે રૂપિયા 2000ની ચલણી નોટ પરત ખેંચવાની ઘોષણા કરી છે. ઉલ્લેખનીય છે કે 2000ની નોટ હાલ ચલણમાં જ રહેશે, પરંતુ નવી નોટ સર્ક્યુલેટ નહીં થાય. લોકો 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકમાં 2000ની નોટ જમા કરાવી શકશે. આ ઘોષણાથી લોકોમાં નોટબંધીની યાદ તાજી થવાની સાથે ગભરાટ પણ ફેલાયો છે, પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે હજુ 2000ની નોટ ચલણમાં રહેશે અને 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકાશે. એટલે કે 2000ની નોટ બેંકમાં જમા કરાવવા 4 મહિનાનો સમય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દ્વારકા જવાના છે. દરમિયાન આજે તેઓ જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરવાના છે. શહેરમાં ગૃહમંત્રીના રોકાણને પગલે સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે. એસપીજી કમાન્ડોની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. સર્કિટ હાઉસથી એરપોર્ટ સુધી કોન્વેનું રિહર્સલ કરી સુરક્ષા વ્યવસ્થા પણ ચકાસવામાં આવી હતી. જામયોગોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે કમિટીના ચેરમેન મનીષ કટારિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઢોરના ડબ્બાના પશુઓને પાંજરાપોળ ટ્રાન્સફર કરવા માટે 2 કરોડનો ખર્ચ ફાળવાયો છે. વિવિધ વિકાસ કામો માટે કુલ રૂપિયા 127 કરોડ 41 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જામનગરમાં ગુરુદ્વારા સર્કલ પાસે આવેલ ડોક્ટર રૂપારેલિયાની હોસ્પિટલમાં અગાસીમાં સોલાર પેનલમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.